કોરોના વાયરસના કારણે સતત 1.5 વર્ષથી શિક્ષણ કાર્ય બંધ રહેતા બાળકો શાળાનો રસ્તો પણ ભૂલી ગયા છે. ગુજરાતમાં દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. શિક્ષણ અને શિક્ષકોને 5 આંકડાનો પગાર આપવામાં આવે છે. જોકે કેટલાક શિક્ષકોને શિક્ષકની નોકરીમાં કોઈ રસ ના હોય તેમ ફરજ પર આવતા નથી, જેના કારણે બાળકોનું શિક્ષણ અંધકારમય બની રહ્યું છે. ધાનેરાની સરહદ પર આવેલા વાસણ ગામની પ્રાથમિક શાળામાં સતત 2 વર્ષથી એક શિક્ષિકા બહેન પોતાની ફરજ પર આવતા નથી અને આજના સમયમાં સરકારી નોકરી મેળવવી ઘણી કઠિન છે. જો કે આ શિક્ષિકા બહેનને સરકારી નોકરી મળતા તેઓ પોતાની ફરજ પર આવતા જ નથી, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને બાળકોના માતા પિતા જિલ્લા શિક્ષણના વહીવટને લઈ રોષે ભર્યા છે. વાસણ પ્રાથમિક શાળામાં 470 બાળકો અભ્યાસ કરે છે. સતત 2 વર્ષથી કોરોનાના પ્રકોપના લીધે શાળાનું શિક્ષણ કાર્ય બંધ છે. સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવા માટે આદેશ કરાયો છે. જો કે 3 થી 5 બાળકોની સંખ્યા વર્ગ પ્રમાણે 70ની હોય છે, જેમાં શિક્ષિકા બહેન છેલ્લા 2 વર્ષથી પોતાની ફરજ પર ન આવતા 1 વર્ગના 70 બાળકોનું શિક્ષણ મુશ્કેલીમાં પડ્યું છે. ગત વર્ષે 2019ના જુલાઈ માસમાં મેડિકલ રજા મૂકીને ગયેલા સરોજબહેન ગૌસ્વામી આજ દિન સુધી શાળા તરફ ફરક્યા નથી, જેના કારણે વાસણ ગામના આચાર્ય દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ રજૂઆત કરવા છતાં જિલ્લાના શિક્ષણ વિભાગની ઊંઘ ઓળી નથી. સત્વરે બાળકોના શિક્ષણ સાથે છેડા કરતા શિક્ષકોને ઘરે જ રાખવા માટે કાર્યવાહી કરવાની જરૂર છે. આ વાસણ પ્રાથમિક શાળાની અંદર ગોસ્વામી સરોજબેન દશરથ ભારતી એ છેલ્લે 8/7/2019 થી 15/7/2019 સુધીની મેડિકલ હક ડબલ હક રજા મૂકીને ગયેલા છે, જે આજ દિન સુધી આવેલ નથી. મારી આ શાળામાં એચઆર તરીકે નિમણૂક 3/1/2020ના રોજ થતો મેં માનનીય જિલ્લા શિક્ષણના અધિકારી સાહેબશ્રીને 9/1/20ના દિવસે અને વિગતવાર રજૂઆત કરેલી છે. એના પછી ફરીથી મેં માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને 18/1/2020ના રોજ રજૂઆત કરેલી છે અને એમનો 18/1/20ના રોજ જ એક નોટિસ પણ એમને બજાવવામાં આવેલી છે. એના પછી સંદેશ ન્યૂઝની અંદર પણ એની પ્રેસ નોટ આવેલી હતી કે એમને છૂટા કરવા, અને એ પ્રેસ નોટની નોટિસ જે હતી એ પણ આપણે એમને બજાવેલ છે. છતાં આજ દિન સુધી આ બેન શાળામાં હાજર રહેલ નથી અને મારે 3 થી 5 મેકમમાં એક શિક્ષકની છેલ્લા 2 વર્ષથી ઘટ રહે છે અને બાળકોને 3, 4, અને 5માં 70 ઉપર સંખ્યા હોવા છતાં 1 વર્ગ ખાલી રહેવાના કારણે બાળકોને અન્યાય થઈ રહ્યો છે. તો સત્વરે આ જગ્યા ભરાય એવી આ ગામના બધા માણસો આવ્યા છે, એમની પણ વારંવાર રજૂઆત છે અને અમારી એક રિક્વેસ્ટ સર કે આ બેનનું કંઈક નિરાકરણ આવે. કેટલો સ્ટાફ છે કુલ સાહેબ તમારે? આજની તારીખમાં 1 થી 5 8, 6 થી 8 5 અને હું પોતે સરકાર દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાની સૂચના આપવામાં આવી છે. જો કે ગામડાઓમાં રહેતા બાળકોના માતા પિતા પાસે મોબાઈલ હોતા નથી, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકો હવે શાળાનો રસ્તો પણ ભૂલી ગયા હોય તે પ્રમાણે શિક્ષણના શબ્દો બાળકો ભૂલી ગયા છે. કોરોના વાયરસનું જોખમ ઓછું થાય અને શાળા શરૂ થાય તે પહેલાં શાળા શિક્ષણ અને શિક્ષકોને તૈયાર રહેવાની જરૂર છે. વાસણ ગામમાં જિલ્લાના શિક્ષણ વિભાગના ગેરવહીવટના કારણે 2 વર્ષથી શિક્ષિકા બહેન શાળા સુધી આવ્યા નથી. લાગવગ અને ઓળખાણને ભૂલી બાળકોના શિક્ષણની ચિંતા કરી સત્વરે યોગ્ય નિર્ણય લેવાય તેવી ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. કોરોના કાળની અંદર સ્કૂલ 1.5 વર્ષથી બંધ છે. વાસણ ગામ ધાનેરા તાલુકાનું શેવાડાનું ગામ છે, રાજસ્થાન બોર્ડરને અડીને. તો શિક્ષણ કાર્ય માટે 1.5 વર્ષથી એક બેન 2 વર્ષથી આવતા નથી 2 માં, અને બાળકોનું ભાવિ બગડે છે. એના માટે કોઈ પણ પગલાં લે સરકાર અને શિક્ષણ સુધારે. ઓનલાઈન શિક્ષણ મળે છે પણ ગરીબ બાળકોને ઓનલાઈન શિક્ષણ મળતું નથી.
તો કોઈ પણ પગલાં ભરીને બહેનની ભરતી કરે અને શિક્ષણ નોકરી કરવી હોય તો બહેન આવવું હોય તો આવે, પણ બીજી બહેનોને કોઈ સગવડ કરવી જોઈએ, સરકારને મૂકવી જોઈએ અને એ કાર્ય કરે તો શિક્ષણ સુધરશે વાસણનું. અને બોર્ડરનું ગામ હોવાથી કોઈ પણ પ્રકારનો સગવડ કરી આપે અમને, અને આગળ રાજસ્થાન બોર્ડર લાગુ થાય છે એટલે ગરીબો વસ્તી છે, શિક્ષણ પૂરું કરી શકે એમ નથી. કેટલો સમય તો કેમ બેન આવતા ને શું કારણ બન્યું ખબર તમને? બેન રજા ઉપર જ રહે, સ્કૂલમાં પણ રજા મૂકીને જતા નથી, વચ્ચે જતા રહે, એક દિવસ આવે તો બે મહિના આવતા નથી, અને જતા રહે, સ્કૂલમાં પણ સૂચના આપતા નથી. અને ટીડીઓમાં અમે રજૂઆત પણ કરી છે, બે ત્રણ વાર રજૂઆત કરી, ગામ વતી કરી, એસએમસી વતી કરી છે, પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. બાળકોનું શિક્ષણ બગડે છે એના માટે કોઈ પણ કાર્ય કરે, અને ટીડીઓ સાહેબ મામલદાર સાહેબ રહીને અમારા શિક્ષકની ભરતી પૂરી કરે. ધોરણ બે ના શિક્ષકો હાજર નથી તો આજે ઓનલાઈન પણ શિક્ષણ શું લઈ શકે એમ. ધાનેરા તાલુકા સહિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાને ફરી કાર્યરત બનાવી ગરીબ માસૂમ બાળકોના ભાવિને ઉજ્જવળ બનાવવા માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપવાની જરૂર છે.